સમગ્ર દેશમાં કોવિડ નાઇન્ટીનના સારવાર માટે પ્રોટોકોલ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈસીએમઆર દ્વારા નક્કી કરવામાં આવે છે કોવિડ નાઇન્ટીનની સારવાર કેવી રીતે કરવી એ તમામ ગાઈડલાઇન આઈસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવે છે અને એ ગાઈડલાઈન અને પ્રોટોકોલ પ્રમાણે સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં દરેક હોસ્પિટલમાં કોવિડ નાઇન્ટીનના લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે ગઈકાલે આઈસીએમઆર દ્વારા કોવિડ નાઇન્ટીનના દર્દીઓના સારવાર માટેના જે પ્રોટોકોલ છે એમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ છે એના જો કેસોના સંખ્યામાં વધારો છે પછી વિશ્વના અલગ અલગ દેશોમાં કોરોનાના કારણે જે અનુભવ જાણવા મળ્યો છે અને દેશમાં કોરોનાનું જે ટ્રાન્સમિશન છે એમાંથી જે મેડિકલ નિષ્ણાતોને જે જાણવા મળે છે એના આધારે સમયાંતરે આઈસીએમઆર કોવિડ નાઇન્ટીન માટેની સારવાર માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કરતા રહે છે ગઈકાલે જે ફેરફાર કરવામાં આવ્યા છે એ ખૂબ જ મહત્વના છે એ ફેરફાર પ્રમાણે હવે જો કોવિડ નાઇન્ટીનનો દર્દી કોઈ લક્ષણ ધરાવતા ન હોય અથવા ખૂબ જ નજીવા લક્ષણો હોય એટલે કે એ સિમ્ટોમેટિક હોય અથવા માઇલ્ડ સિમ્ટમ્સ ધરાવતા હોય અને હોસ્પિટલમાં એ દાખલ થાય એડમિટ થાય તો દસ દિવસની સારવાર પછી એમને રજા આપી શકાય છે રજા આપતા પહેલાં એમના ટેસ્ટ કરવાની પણ જરૂર નથી જે ટેસ્ટ આર ટી હોય છે જેના આધારે કોરોનાના લક્ષણોની કોવિડ નાઇન્ટીનની પહેચાન કરવામાં આવે છે એ ટેસ્ટ કર્યા વગર એ સિમ્ટોમેટિક અને માઇલ્ડ સિમ્ટમ્સ ધરાવતા કોરોનાના દર્દીઓને દસ દિવસની સારવાર પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી શકશે ડિસ્ચાર્જ આપતા સમય એ ત્રણ દિવસ અગાઉ સુધી એમને તાવ અથવા બીજી કોઈ બીમારીના લક્ષણો હોવા જોઈએ નહીં બીજી કેટેગરી છે જેમાં સામાન્ય લક્ષણો એટલે કે મોડરેટ સિમ્ટમ્સ સાથે કોરોનાનો દર્દી કોવિડ નાઇન્ટીનનો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય અને સારવાર મેળવી રહ્યા હોય તો એમને પણ દસ દિવસ પૂર્ણ થાય તો કોઈપણ જાતના ટેસ્ટ કર્યા વગર એટલે કે આરટી પીસીઆર ટેસ્ટ કર્યા વગર એમને રજા આપી શકાય છે પરંતુ એમાં પણ એવું જોવાનું રહેશે કે રજા આપ્યાના ત્રણ દિવસ અગાઉ સુધી એમને શરદી તાવ શ્વાસોશ્વાસ વગેરેને લગત કોઈ બીમારીના વાદગીના લક્ષણો હોવા જોઈએ નહીં સાથોસાથ મોડરેટ સિમ્ટમ એટલે કે સામાન્ય લક્ષણો ધરાવતા કોવિડનો પેશન્ટ એ કોઈ પણ પ્રકારના એક્સટર્નલ ઓક્સિજન સપોર્ટ ઉપર જે તે વખતે રહેલો હોવો જોઈએ નહીં ત્રીજું જે ફેરફાર છે ગંભીર લક્ષણ ધરાવતા એટલે કે જે સિરિયસ પેશન્ટ્સ છે એ કોવિડ નાઇન્ટીનની હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે એમને સંપૂર્ણ સારવાર કર્યા પછી જો એ સામાન્ય લક્ષણો હોય સંપૂર્ણપણે માણસ સામાન્ય થઈ જાય દર્દી સાજા થઈ જાય તો માત્ર એક ટેસ્ટ કરીને આરટીપીસીઆર ટેસ્ટ કરીને અને જો એ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવે તો ગંભીર લક્ષણો ધરાવતા દર્દીને પણ સંપૂર્ણપણે ટ્રીટમેન્ટની આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી સમયગાળો પૂર્ણ થયા પછી એક ટેસ્ટ કરીને અને જો એ ટેસ્ટ નેગેટિવ આવે તો એમને હોસ્પિટલમાંથી રજા આપી શકશે એટલે ત્રણ કેટેગરીમાં આ વાત છે પહેલું એ સિમ્ટોમેટિક અને માઇલ્ડ સિમ્ટમ ધરાવતા કોવિડ નાઇન્ટીનના દર્દી જ્યારે હોસ્પિટલમાં એડમિટ થાય તો દસ દિવસની સારવાર પછી એમને કોઈ પણ જાતના ટેસ્ટ વગર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે પ્રોવાઈડેડ કે રજા આપ્યાના ત્રણ દિવસ અગાઉ સુધી એમને કોઈ પણ પ્રકારના માંદગીના લક્ષણો ન હોય બીજી કેટેગરી જેમાં મોડરેટ સિમ્ટમ્સ એટલે કે સામાન્ય લક્ષણ સાથે દાખલ થયેલા દર્દી એમને પણ દસ દિવસની ટ્રીટમેન્ટમાં જો એ સામાન્ય થઈ જાય સાજા થઈ જાય તો એમને પણ ટેસ્ટ કર્યા વગર રજા આપવામાં આવશે અને રજા આપ્યા આપતી વખતે એટલું જ જોવામાં આવશે કે લાસ્ટ થ્રી ડેઝમાં એમને તાવ શ્વાસોશ્વાસ અથવા માંદગીના બીજા કોઈ લક્ષણો નથી એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને એમને એક્સટર્નલ ઓક્સિજનના સપોર્ટ ઉપર ન હોવા જોઈએ ત્રીજું જેમાં ખૂબ જ સિરિયસ કન્ડિશન્સમાં આવ્યા હોય ગંભીર લક્ષણ સાથે દાખલ થયા હોય તો એમની ટ્રીટમેન્ટ પૂર્ણ કરીને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય ત્યારે એક એમનો ટેસ્ટ લેવામાં આવે અને એ ટેસ્ટ આરટીપીસીઆર જો નેગેટિવ આવે તો એવા દર્દીને પણ હોસ્પિટલમાંથી ટ્રીટમેન્ટના સમયગાળા પૂર્ણ કર્યા બાદ એમને રજા આપવામાં આવશે બીજું એક મહત્વની બાબત ટ્રેનોના આવાગમનને રિલેટેડ છે સમગ્ર ભારતમાં આજે રાત્રે એક વાગ્યા સુધીમાં દસમી તારીખે મધ્યરાત્રિ સુધીમાં ત્રણસો ચોસઠ ટ્રેનો ચલાવવામાં આવતી આવી હતી જે પૈકી ગુજરાતમાં એકસો સડસઠ ટ્રેન મહારાષ્ટ્રમાં ફોર્ટી ફાઈવ ટ્રેન પંજાબમાં છત્રીસ ટ્રેન તેલંગાણામાં પચીસ ટ્રેન કેરલામાં ચોવીસ ટ્રેન રાજસ્થાનમાં વીસ ટ્રેન કર્ણાટકામાં ચૌદ ટ્રેન અને હરિયાણામાં અગિયાર ટ્રેનો ચલાવવામાં આવી હતી કુલ ત્રણસો ચોસઠ ટ્રેનો જે સમગ્ર ભારતમાં ચાલી છે મધ્યરાત્રિ સુધીમાં ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં એમાં ગુજરાતનો હિસ્સો લગભગ છેતાલીસ ટકા જાય થવા જાય છે એટલે લગભગ ફોર્ટી સિક્સ પર્સન્ટ ટ્રેન શ્રમજીવી સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ શ્રમિક ટ્રેન એ માત્ર અને માત્ર ગુજરાત રાજ્યમાંથી ઓડિશા ઝારખંડ બિહાર યુપી એમપી રાજસ્થાન માટે ચલાવવામાં આવી છે ખૂબ જ સુંદર અને સારી વ્યવસ્થાના માધ્યમથી પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ અને બહેનોને એમના વતનમાં એક બાર મોકલવા માટેની સરકારની જે તૈયારીઓ છે એનું એ પરિણામ છે કે સમગ્ર દેશના જે ટ્રેનો ચાલી છે ગઈકાલે રાત્રે એક વાગ્યા સુધીમાં એમાં આપણો હિસ્સો ગુજરાતનો હિસ્સો પેતાલીસ ટકા જેટલો છે ગુજરાત એકસો સડસઠ ટ્રેન ચલાવીને નંબર વન ઉપર છે બીજા નંબર મહારાષ્ટ્રનો આવે છે જ્યાં માત્ર ફોર્ટી ટ્રેન ચાલી છે એટલે ત્રણ ગણા કરતાં પણ વધારે ટ્રેન મહારાષ્ટ્રની સરખામણીમાં ગુજરાતમાંથી ચલાવવામાં આવી છે પંજાબનો આ આંકડો માત્ર છત્રીસનો છે જેની સામે ગુજરાતનો આંકડો એકસો સડસઠ ટ્રેનોનું છે એમાં એક ટ્રેનનો ઉમેરો ઉમેરો થતા થતા આજે સવારે નવ વાગ્યા સુધીમાં કુલ એકસો અડસઠ ટ્રેનો ચલાવવામાં આવી જેમાં બે લાખ કરતાં પણ વધારે મજૂરોને એમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે ગઈકાલે કુલ બેતાલીસ ટ્રેનો પરિવહન કરવામાં આવ્યું હતું આજે છપ્પન ટ્રેનો ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને લઈને નીકળશે અમદાવાદ સાબરમતી વિરમગામ એમાંથી કુલ અઢાર ટ્રેન આજે અલગ અલગ રાજ્યો માટે રવાના થશે સુરત શહેરમાંથી ચૌદ જેટલી ટ્રેનો આજે રવાના થશે વડોદરા અને રાજકોટમાંથી ત્રણ ત્રણ ટ્રેનો આજે રવાના કરવામાં આવશે બાકીની ટ્રેનો ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી આજે પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને લઈને રવાના થશે એમ આજે કુલ છપ્પન ટ્રેનો વધારાની ચલાવવામાં આવશે એટલે અત્યાર સુધીમાં ગુજરાત દ્વારા જે આજે સવારનો જે ફિગર છે એમાં બે લાખ કરતાં પણ વધારે લોકોને ટ્રેનના માધ્યમથી પહોંચાડવામાં આવ્યું છે અને આજે બીજા છપ્પન ટ્રેનના માધ્યમથી સડસઠ હજાર બસો જેટલા લોકો વધારાના રવાના થશે અને આ બંને ફિગર જો આપણે સરવાળો કરીએ તો સાંજ સુધીમાં બે લાખ અડસઠ હજાર અને આઠસો જેટલા પરપ્રાંતિય શ્રમિકો મજૂરો એ યુપી બિહાર ઓડિશા ઝારખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન અને અન્ય રાજ્યો માટે રવાના થશે આજે જે ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે એ ટ્રેનો પૈકી ફોર્ટી ટુ એટલે કે બેતાલીસ ટ્રેનો યુપી જવા માટે રવાના થશે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી એમપી જવા માટે કુલ પાંચ ટ્રેન આજે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી રવાના કરવામાં આવશે બિહાર જવા માટેની આજે ત્રણ ટ્રેનો રવાના થશે ઓડિશા માટેની ત્રણ ટ્રેન આજે ગુજરાતમાંથી રવાના કરવામાં આવશે સાત છત્તીસગઢ વેસ્ટ બંગાળ અને ઝારખંડ આ ત્રણ રાજ્યો માટે પણ એક એક ટ્રેન આજે ગુજરાતમાંથી રવાના થશે એપીએલ વનના જે એકસઠ લાખ કુટુંબો છે અને જેમાં અઢી કરોડની વસ્તીનો સમાવેશ થાય છે એમને એપ્રિલમાં મફત રાશન આપ્યા બાદ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મે મહિનામાં પણ મધ્યમ વર્ગીય એપીએલ વન કાર્ડ ધરાવતા એકસઠ લાખ કરતા વધુ કુટુંબોને મફત રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી આજે વિતરણ વ્યવસ્થાનો ચોથો દિવસ છે સાતમી તારીખથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું અને અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આ વિતરણ અત્યારે ચાલુ છે અત્યાર સુધીમાં લગભગ પચીસ લાખ જેટલા કુટુંબોને આ રાશન જેમાં દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો દાળનો સમાવેશ થાય છે એ લોકોને આપવામાં આવ્યા છે આજે સાંજ સુધીમાં આ આંકડો વધીને ત્રીસ લાખ સુધી પહોંચશે એવી અમારી ગણતરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સમાજના જે સુખી સંપન્ન લોકો છે એમને વિનંતી કરી હતી કે એવા ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારો કે જે સુખી સંપન્ન છે એ વધુ જરૂરી જરૂરિયાતમંદ લોકોની તરફેણમાં પોતાનું જે મફત રાશનનો જે હિસ્સો છે હક હિસ્સો છે એ સ્વેચ્છાએ જતો કરે ગયા મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં લગભગ ત્રીસ ટકા લોકોએ જે ઉચ્ચ મધ્યમ વર્ગમાંથી આવે છે સુખી સંપન્ન લોકો છે એવા લગભગ ત્રીસ ટકા કુટુંબોએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના અપીલને માન આપીને પોતાનો આ ખિસ્સો જતો કર્યો હતો આ વખતે પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ સમાજને કરેલી અપીલનો ખૂબ જ વ્યાપક પ્રતિસાદ બોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને જે જરૂરિયાતમંદ લોકો છે એ ખૂબ જ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રેશન કાર્ડના દુકાન ઉપરથી સસ્તા અનાજના દુકાન ઉપરથી પોતાનો પુરવઠો સુવ્યવસ્થિત રીતે મેળવી રહ્યા છે અને સમાજના જે વધુ સુખી સંપન્ન મધ્યમ વર્ગીય પરિવારો છે ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારો છે એ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના અપીલને માન આપીને પોતાનો આ કિસ્સો સ્વેચ્છાએ વધુ જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય પરિવારોના તરફેણમાં જતો કરી રહ્યા છે આવતીકાલે આ વિતરણ વ્યવસ્થાના રેગ્યુલર વિતરણનો છેલ્લો દિવસ છે આવતીકાલે એવા લોકો જેના રેશન કાર્ડનો છેલ્લો આંક નવ અથવા શૂન્ય હોય એમને રાશન આપવામાં આવશે પછી આવતીકાલે રાત્રે દસ વાગે આ વિતરણ વ્યવસ્થા પૂર્ણ થયા બાદ પરમ દિવસે એટલે કે બારમી તારીખે જે લોકો રહી ગયા હોય એમને આ રેશન આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે સાત આઠ નવ દસ અને અગિયાર એમ પાંચ દિવસોમાં રેગ્યુલર વિતરણ પૂર્ણ કરવામાં આવનાર છે બારમી તારીખે અનિવાર્ય સંજોગો વસાત બીજા કોઈ પણ કારણોસર કોઈનો જો રાશનનો જથ્થો મેળવવામાં એ સફળ ન રહ્યા હોય રહી ગયા હોય તો એ લોકો બારમી તારીખે જઈને પોતાનું રાશન સસ્તા અનાજના દુકાન ઉપરથી એ એકત્ર કરી શકે છે અમદાવાદ શહેરમાં એપીએલ વનને વિતરણની જે નવી તારીખ છે એ હવે પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે અને ત્યારે જ્યારે તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે અમદાવાદ શહેરમાં જે એપીએલ વનના લોકો રહી ગયા છે એમને પણ જે સસ્તા અનાજના દુકાન ઉપરથી પોતાનો પુરવઠો એ વિના મૂલ્યે મફતમાં મેળવી શકશે માર્કેટિંગ યાર્ડમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ પંદરમી એપ્રિલથી ખેડૂતો પોતાનો માલ ત્યાં વેચી શકે સારી આવક મેળવી શકે એમને ખેત પેદાશનો પૂરતો દામ મેળવી શકે એના માટેની સૂચનાઓ આપી હતી જેના અનુસંધાને પંદરમી થી લઈને વીસમી તારીખ સુધીમાં સમગ્ર રાજ્યમાં મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ કાર્યરત કરી દેવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડમાં અનાજની કુલ આવક બત્રીસ લાખ એક્યાવન હજાર ક્વિન્ટલ જેટલી થયેલ છે આ જે અનાજની કુલ આવક બત્રીસ લાખ એક્યાવન હજાર ક્વિન્ટલ છે તે પૈકી મુખ્ય પાકોમાં આપણે ચર્ચા કરીએ તો ઘઉં અગિયાર લાખ અઠ્યાવીસ હજાર ક્વિન્ટલ એરંડા સાત લાખ છ્યાસી હજાર ક્વિન્ટલ કપાસ એક લાખ છપ્પન હજાર ક્વિન્ટલ રાયડો એક લાખ છજાર ક્વિન્ટલ ચણા એક લાખ ત્રીસ હજાર ક્વિન્ટલ અને મગફળી એકસઠ હજાર છસો ને ક્વિન્ટલ એમ અન્ય જે ખેત પેદાશો છે એને બધું ગણીએ તો અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં રવિ પાકોની કુલ આવક લગભગ બત્રીસ લાખ એક્યાવન હજાર ક્વિન્ટલ જેટલી થવા જાય છે એટલે બત્રીસ પોઈન્ટ એક્યાવન લાખ ક્વિન્ટલ જે ખેત પેદાશ અનાજ એ છે મંડીમાં તે પૈકી ઘઉં અગિયાર લાખ અઠ્યાવીસ હજાર ક્વિન્ટલ એરંડા સાત લાખ છ્યાસી હજાર ક્વિન્ટલ કપાસ એક લાખ છપ્પન હજાર ક્વિન્ટલ રાયડો એક લાખ હજાર ક્વિન્ટલ ચણા એક ક્વિન્ટલ અને મગફળી એકસઠ હજાર છસો સાહીઠ ક્વિન્ટલ જેટલું છે સુજલામ સુફલામ જલ અભિયાન જે આજે સતત ત્રીજા વર્ષે માન્ય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી જે ચાલુ કરવામાં આવ્યું છે વીસમી એપ્રિલથી ચાલુ કરવામાં આવ્યું છે અને જે દસમી જૂન સુધી ચાલવાનું છે એમાં અત્યાર સુધીમાં ત્રણ હજાર છસો ને અડત્રીસ કામો પ્રગતિમાં છે અને ચારસો એક્યાસી કામો પૂર્ણ થયેલ છે જેસીબી અને હિટાચી જેના દ્વારા આ જેના દ્વારા આ બધું માટીનું ખોદકામ કરવામાં આવે છે એવા સાત હજાર ચારસો સિત્તેર જેસીબી અને હિટાચી અત્યારે સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત કામ કરી રહ્યા છે ટ્રેક્ટર અને ડમ્પરના મદદથી આ માટીને ત્યાંથી ખેતરમાં કે બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે એવા ટ્રેક્ટર અને ડમ્પરની સંખ્યા ચોવીસ હજાર સાતસો જેટલી થાય છે એમ કુલ બત્રીસ હજાર એકસો સિત્તેર યાંત્રિક સાધનોના મદદથી અત્યારે સુજલામ સુફલામ જલ અભિયાનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં સુજલામ સુફલામ જલ અભિયાન કે જેમાં ચેકડેમ તળાવ રિઝર્વાયર નાની મોટી નદીઓ એનું ડીપનિંગનું જે કામ થાય છે એને ઊંડું કરવાનું જે કામ થાય છે અને જેના થકી વધુ જળ સંગ્રહ થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવે છે એમાં અત્યાર સુધી મનરેગાઓના માધ્યમથી પાંચ લાખ પંચ્યાસી હજાર જેટલા માનવદીનનું પણ સર્જન થયેલ છે અને વધારાના બત્રીસ લાખ એક્યોતેર હજાર ઘન મીટર જળસિંચય થઈ શકે જળ સંગ્રહ થઈ શકે એટલું માટીનું ખોદકામ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે ધન્યવાદ